સવારે આજ તો નવો કાર્યક્રમ લાગે. આ તો આજ તો આપણે કોમલીબેન ચા બનાવે. આદુબાદુ નાખ જો કે અહીંયા આપણે લેખીમાં છે મીરાને રાખે ને ફોનમાં કિક કરે બોલ. કાંઈ કાંઈ આવડતું નથી. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાના રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 9 જેવું અને સવારના પરમાં અમે મજાક મસ્તી કરીએ. અને અમારા લેખીમાં અમે કોમલ એમ કહીએ કે મારી છોકરી રડે કે ઘરમાં ખબર કેમ પડે, તો મેં શું કીધું ખબર? મેં કીધું તો એક કામ કરે, બે ફોન રાખ, એક ફોન ત્યાં રાખ ને એક ત્યાં ચાલુ કરે ફોન, ને ત્યાં રાખ દો રસોડામાં, રડશે એટલે અવાજ તો આવશે. એમ કીધું મેં કોમલ. એટલે મારી પાસે એક બીજો ફોન પડ્યો, આ ફોન નહીં, આ તો મારા વિડીયો બનાવવાનો. આ તમે હજી હમણાં ખર્ચો કર્યો કા મમ્મી? જૂનો ફોન પડ્યો એક, એ રાખી લેતો ભાઈ. ખોટા માગે મારી પાસે અડધું ગામ લઈ લે એમ છે. ઓકે, એટલા રૂપિયા છે પણ છે ને મારી પાસે માગી લીધો લે ફોન. ઓકે, આમ તો એક હશે ને આપણે જિંકી બેન છે, તારા ફોન તો આમાં 3 આવે, એમાં વિડીયો ન હાલે, હારા ફોનનો વિડીયો ઉતરે. હવે ભાઈ તમે કોમેન્ટ કરી દેજો આપણે હારા ફોનનો વિડીયો ઉતારવાનો હોય કે હા નબળા ફોનમાં ઉતારવાનો હોય. અહીંયા આપણે લેખીમાં છે મીરાને રાખે ને ફોનમાં કિક કરે બોલ. લાલ ડબકામાં પછી છે ને અહીંયા ડેટા બંધ છે. મમ્મી ના પપ્પા ને છે ને આંખમાં ટૂંકમાં ઓપરેશન કરાયું, મોટી ગયા નથી, બતાવી ગયા. હાલો ઘડી વાર બેસી લઈએ મામા પાસે. મામા એ વાત તો મામા હોય ગયા ના ઘરે, અને આપણે માંડવીમાં દવા નાખી હતી 15-20 દી પહેલાં, 15 દી થઈ ગયા, 20 દી તો નથી થયા. તો પાછી દવા નાખવાની છે, પણ આજે કોઈ નથી, હું એકલું છું એટલે અમારા બધી ઉસકાવામાં મેળ આવે નહીં. તો એ માંડવી છે ને ટૂંકમાં હજી એવી ને એવી છે, કાંઈ વાંધો જ ના, એક નંબર માંડવી છે હજી. તો અહીંયા ભૂંગરા મૂકી દીધા પીવીસી નળિયું 6-7, એટલે એમાં દવા નાખી દેવાની. અને પહેલાં આપણે માંડવી દઈ દીધી 8-10 ખાંડી જેવી, હજી 42-45 ખાંડી જેવું હશે કદાચ, તો એટલી માંડવી હજી પડી. હમણાં ભાવ હજી આ ઓછો છે એટલે હમણાં દેવી નથી આપણે. હાલો તો અમે જો ઘેરે કોઈ દેખાતું નથી, હું એક છે લેખીમાં અહીંયા જો લે બેબીને રાખે ઝીંકીને. હાલો તો આપણે મકાઈ વાટે ખેતરમાં આપણા જોશના માસી આવેથી આવ્યા ટૂંકમાંથી. હાલો તો હવે થોડીક વાર પછી આપણે મળીએ. હાલો તો દરરોજ હરસા રોટલા બપોરે બનાવતી હતી, લેખીમાં બનાવે, કારણ કે આ લેખીમાં એકલી છે, બિચારીને બધું કામ કરવું પડે. હે કોમલબેન માટે રોટલો બનાવે, કડક બનાવવાનો હોય ને કા મમ્મી? એવું હોય કા? એમ છે લેખીમાં, બાકી કેમ બાકી? તો લેખીમાં આજે આપણે કાંથી રીલ બનાવી નાખશું, બોલતા હો. એમાં શું છે કે હું લેખીમાં બોલવાનું કહું ને, લેખીમાં પછી અવરે કરે છે મમ્મી સટકો આવે શોટ. હાલો તો રેખીમાં કઈ વાંધો, રોટલા ગલો હોય જેવી ગરમી થાય જોજે.
અને છે ને અમારા બ્લોગમાં એવું હોય કે કંઈ નક્કી ન હોય કે આપણે આવો બ્લોગ બનાવો, એ દી આખા બધી માલ હોય ને બનાવતા જાય. બરાબર ને મમ્મી? બાકી મમ્મી હું તને કોઈ કંઈ કહેવા આવું કે તો આમ બોલજો કે આમ બોલજો કે કંઈક જેમ આવે ને બોલ નાખવાનું. હા વિડીયો રાખવા જ રાખ ને ન રાખ તો મને કે કંઈ નહીં કે તમારો વિડીયો બનાવવાનો આવતો એમ કહી દીધું છે અમારે લેખીમાં. કંઈ વાંધો નહીં, ચાલો તો તમે રોટલા બનાવી દો, મમ્મી હું ઘણી વાર આરામ કરી લઉં. તો ભાઈ થોડીક વાર પછી મળીએ. હાલો તો હું લેખીમાં બે ભેહું બાંધી હું આડો ઊભું થઈ થાય, બાકી તો આ પલ્લા ગામ બાર ગામ ભાગી જાય એમ છે. એકચ્યુઅલી લાઈન ટુ લાઈન બાંધતા જાય એટલું બંધ થઈ ગયું. ભાગી જાય કે બે ગમે ભાગી જાય, બે ભેગ્યું નહીં છોડવાની એમ ને. તો લેખીમાં શું કે બે ભેહું ભેગ્યું નહીં છોડવાની એક એકને કરીને. હાલો તો હું લેખીમાં ભેહું બાંધવા લાગું કેમ કે કંઈ કોઈ સેતો નહીં બાંધવા લાગે, હું એક સેતો બાંધવા લાગું. બાંધવાનું લાગો ને ખાલી અહીંયા આડું ઉભાનું છે અહીંયા લાકડી લઈને અમે આવે તો બહુડો ભાંગી જ નાખો નિમન મારવા તો જ સમજે. તો હું લેખીમાં બે જો અહીંયા મકાઈનો સારો લેવા આવ્યા અહીંયા દાદી મને આપણા મકાઈ બે વાઢે મકાઈ મકાઈ છે કે ખડ છે બે છે મમ્મી મીંદડી છે કંઈ વાંધો નહીં. આ બધી છે ને આ સાયું આવે તે નથી બહુ સારું થતું. હાલો તમે લેખીમાં છે ને ભારી ચડાવવાની છે, પેલા તો ખડક છે બધી ને આ બધું તો અમારે નડીને આવા બગીચા છે. હાલો તો અમે લેખીમાં પેલા આપણે સારો ભરવા લઈ ગયા ને પછી આપણે મળીએ. હાલો તો મકાઈ ને બાજરો અને ખડ ને બધું લઈને પૂગી ગયા ઘેર બધું મિક્સ છે એમાં. હું હાથમાં લઈને એવા કીટ લઈને દાંતડું અહીંયા મૂકું કે મમ્મી અહીંયા મૂકી દઉં જોઈએ ગુલાબ. હલો થોડીક મમ્મી સાફ બનાવવાનું છે કે એવું છે? પી લઈ તો થોડીક પછી આપણે શાંતિ તો હવાનું એકદ વાર પીતો. હલો સાફ બનતો હોય કે નહીં જોવા જવું જો હોય સવારે આજ તો નવો કાર્ય લાગે. આ તો આજ તો આપણે કોમલીબેન સાફ બનાવે આદુ બાદુ નાખજો કે લોભ ન કરતી કા નહીં થાય આદુ તો અમારે નથી પીવો ભાઈ આ રહ્યું. અરે આદુ નહીં વાસ્કીટું ભર્યું જોઈ હા આદુ અહીંયા 5 કિલો ભર્યું જો આ તો જો આખી ડાલી ભરી જો જો કેટલું હશે આ કઈ અડધી અડધી અડધો હશે લે. આ તો આડી પોપટ થઈ જાય આ તો અર્ધ છે કે નહીં આદુ અર્ધ છે આદુ નહીં હોય જાય આ રહ્યું જર્યું નાખે રાખજે આદુ હરખું. હલો ભાઈ બધાને સાપ હોય તો આવી જાય આદુ વાળો સ્પેશિયલ. આ મહેમાન આવી ગયા મહેમાન ભાઈ મહેમાન આવી ગયા રોકાવાનું છે મહેમાન જમીન જવાનું છે. તો મહેમાન ભેગા હા તો આપણા નીરુબેન પોલીસમાં છે. હાલો તો ટાઈમ થઈ ગયો છે 6:30 જેવું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. તો હાલો આજનો વ્લોગ કરી દઈએ આપણે એન્ડ, કાલે મળશું નવા વ્લોગ સાથે.